મોર્નિંગ ઓલ ઓફ યુ ધોરણ સાત હિન્દી પાઠ ત્રણ કુત્તે વફાદારી એના લેખક છે લલ્લુભાઈ રબારી ગયા પાઠ જોયો તો બરાબર કે કુતરાને શેઠ પાસે ઘેરવી મૂકે છે પછી હવે આપણે જોઈએ કે કુતરા એ શેઠ પાસે પણ કેવી એની વફાદારી નિભાવે છે બરાબર કુછ દિન બીતે એક બાર સેઠ કે યહ ચોરી હોય થોડાક દિવસ વીતી ગયા પછી શેઠ ની દુકાનમાં ચોર માલ ચોરાવી જાય છે કુતે ને ચોરો કા પીછા ક્યા પછી કૂતરો જે છે એ ચોર નો શું કરે છે પીછો કરે છે દૂર જંગલ મે જાકર ચોરો ને સારા માલ સામાન જમીન મેં ગાડ દિયા ગાડ દિયા એટલે ડાટી નાખું ત્યાંથી લઈ અને દૂર સુધી જંગલ માં જઈ અને બધો માલ સામાન જે ચોર લોકો છે એ બધો સામાન ડાટી મૂકે છે અને એ ડાટે છે ત્યારે આ કુતરો જે છે લાખા બંજારાનો એ જોઈ જાય છે વહા સે નો હો દો ગ્યારા મુહારાનો અર્થ છે નો દો ગ્યારા હોના એટલે ભાગી જવું ચોર લોકો જંગલમાં ડાટી નાખે છે માલ સામાન અને ત્યાંથી ભાગી જાય છે કુત્તા વહા ભોગ ભોગ કર સેઠ બતાને લગા આપકી દુકાન સે તોડકર માલ ઉઠા લે ગયે હે

માલ સામાન દાટ્યો તો ત્યાં એની પાસે લઈ જાય છે શેઠ કુત્તે કે પીછે પીછે ચલને લગે જહા ચોરો ખોદને લગા પછી કુતરો જે છે એ શેઠ ને ત્યાં લઈ જાય છે જંગલ પાસે અને કુતરો પોતાના પગેથી જ્યાં સામાન દાટ્યો તો પોતાના પગેથી મીટી ખોદી અને માલ સામાન બધું એને વાપસ દિલાવી દે છે થોડી ખોદને પર સબ સામાન આયા થોડું ખોદ્યું અને તરત જેઠ ની એટલો આનંદ આવી ગયો કે આ કુતરા એ તો એની વફાદારી તો નિભાવી જ છે એટલે બહુ જ ખુશ થઈ જાય છે શેઠ કો પ્રેમ સે થપ થાય લગા કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા મુગ્ધ એટલે મોહિત થઈ જવું કુતરાની વફાદારી થી શેઠ જે છે એકદમ મોહિત થઈ જાય છે જેવો લાખા બંજારા પાસે હતો અને કામ નિભાવતો એવી જ રીતે શેઠ પાસે પણ પોતાની વફાદારી એકદમ કામ નિભાવતો હતો પોતાની વફાદારી નિભાવતો પછી શેઠ જે છે એની વફાદારીથી એકદમ મુગ્ધ થઈ જાય છે ઘર જા કરિઠી લીખ કર કે ગલે કે પટ્ટે બાંધકર કહા પછી ઘરે જઈ અને શેઠ જે છે લખે લખે છે 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 અને અને એની શેઠ ગળામાં બાંધી ભાઈ જાઓ તું આપને માલિક લાખા બંજારા કે પાસ તું મુક્ત હો પછી એ ચિઠ્ઠીમાં લખેલું છે કે કુતરા ભાઈ તમે હવે તમારા માલિક પાસે લાખા બંજારા પાસે જાઓ તમે હવે મુક્ત છો એને મુક્ત કેવી રીતે કરી કેમ કરી દીધું કારણ એના માલસામાન ચોરી થઈ ગયો હતો દુકાનમાંથી તો એને શુદ્ધ સમય વાપસ એટલા માટે એને એ મુક્ત કરે છે કુત્તા ખુશ હો ગયા ઓર આપને માલિકસે મિલને કે જલ્દી જલ્દી ભાગને લગા હવે કૂતરો જે છે એને માલિકથી થી મળવું હતું તો એ જલ્દી જલ્દી બહુ જ ખુશ થઈ અને જલ્દી જલ્દી તો ભાગવા લાગ્યો કુતરાને બહુ જ ખુશી થઈ એને મુક્તિ મળી ગઈ એટલે દોડતો દોડતો લાખા બંજારા પાસે જવા લાગ્યો इधर लाखा ने भी व्यापार में खूब रुपए कमाया। પછી આ बाजू લાખા બંજારાએ પોતાનો વેપારમાં ખૂબ પૈસા કમાયા. બહોત શેઠ કો ઉસકી રકમ પાછો કરને કે લિયે ઉસી રસ્તે સે આ રહા થા. પછી લાખો બંજારો જે છે એ શેઠ પાસે પોતાએ શેઠ પાસે પૈસા લીધા હતા. એ પૈસા એને પાછો એટલે કે પાછા આપવા માટે એ જ રસ્તી થી આવી રહ્યો તો જે રસ્તી થી કૂતરો આવી રહ્યો તો સામે. ઉસને દૂર સે apne કૂતરે કો apni ઓર આતે હુએ દેખા પછી આ બાજુથી લાખા બંજારો અને આ બાજુ સામેથી કૂતરો બંને એક સામ સામેથી આવી રહ્યા હતા તે થઈ ગયો હવે લાખા બંજારાને એમ કે કૂતરો કેમ ત્યાંથી દોડીને આવ્યો મારું તો એને ના કટાવી નાખ્યું હશે મારી તો લાજ શરમ ગઈ હવે એ કે છે કે એ ત્યાંથી કેમ આવતો હશે એટલે લાખો બંજારો જે છે એકદમ નારાજ થઈ જાય છે કૂતરાને જોઈને સોચને લગા કે કુતેને મેરી જબાન કાટલી હે ઉસને બે વફાઈ કી હે અબ મેં શેઠ કો ક્યાં મોહ દેખાઉ ગા એ કે છે કે કુતરાએ તો મારા સાથે બે વફાઈ કરી કે મેં એને કીધું હતું કે હું તમને પૈસા આપો આપીશ આવીશ ત્યારે હું કુતરો ત્યાંથી વાપસ લઈ જઈશ પાછો લઈ જઈશ તો આ કૂતરાએ તો મારું જે મેં બોલ્યું હતું મારી જબાન હતી એને તો શું કરી નાખી ખોટી પાડી દીધી હવે છે કે હું શેઠને કઈ રીતે મોઢું બતાવી શકું ઉમે આ દેખાના તાવ એને ન આમ જોયું ન તેમ જોયું બસ કુત્તે કે માથે પર લાઠીકા પ્રહાર કરી દા એને કાંઈ ન જોયું કે કૂતરાના ગળામાં ચિઠ્ઠી બાંધેલી છે કે હા કે કાંઈ ન જોયું અને એના હાથમાં જે લાકડી હતી એ લાકડીથી માથા ઉપર એને પ્રહાર કરી મૂકે છે એને લાકડી મારી કુત્તા પછી કૂતરો બેહોશ થઈ ગયો અને પડી ગયો લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બાંધીએ હવે લાખાએ મારી લીધું કૂતરો થઈ ગયો બેહોશ પછી લાખા બંજારા જોવે છે કે એના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે उसने इसे खोलकर पड़ा पी लाखा बंजारा लाखो ए चिट्ठी खोली ने, ने मुझे शुद्ध समय रूपये व्याज समय चिट्ठी लखेलूत चिट्ठी मेरे एम लखेलु लाखा तुम्हारे कुत्ते ने मुझे शुद्ध समय रूपये लोटा दिए हैं अंत मुक्त करता हूं आ चिठी मू અને લાખા બંજારાએ એ ચિઠ્ઠી વાંચી નહીં અને પેલા જ પ્રહાર કરી દીધો ઘર ચોરી માલ સામાન કોયા હે ચિઠ્ઠીમાં લખેલું હતું કે હું પોતે મારી રીતે ખુશ થઈને આ કુતરાને મુક્ત કરું છું આઝાદી આપું છું આ ચિઠ્ઠીમાં બધું લખેલું હતું લાખા બંજારા એ કાંઈ જોયું નહીં અને પ્રહાર કરી દીધો અને પછી જોવે છે આ ચિઠ્ઠી લાખા તો ચકિત હો ગયા પછી ચકિત થઈ જાય છે એકદમ આશ્ચર્યથી કે આ ચિઠ્ઠી મેં પેલા વાંચી નહીં ચિલ્લાને લગા હાય યહ મેને ક્યાં કર દાયા હાય યહ મેને ક્યાં કરી દાયા પછી જોર જોરથી ચીલાય છે કે આ શું કરી નાખ્યું આ મેં શું કરી નાખ્યું વહ કુત્તે કે સૌ કો સવ એટલે મળદું જે કુતરો મરી ગયો તો એ બહુ સૌકો આપણી ગોદી મેં લે ફૂટ ફૂટ કર રોને લગાવ ફૂટ ફૂટ કરો એટલે જોર જોરથી બરાડા પાડીને રો પોતાના ગોદીમાં એટલે ખોડામાં સુડાવે છે કૂતરાને અને જોર જોરથી એ રોવે છે લેકિન અબ પછતાય હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત મતલબ એનો એવો છે આ કહાવત છે અબ પછતાય હોત ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત એટલે કે નુકસાન થઈ ગયું હોય અને પછી પછતાવો કરો એમાં કોઈ જ આપણને ફાયદો થવાનો નથી જયારે સમય નીકળી જાય પછી પસ્તાવો કરવાથી કઈ ફાયદો થતો નથી એટલા માટે કે છે અબતાવે હોત કે ક્યાં જીડિયા ચૂક ગઈ ખેત કદાચ એને ચિઠ્ઠી પેલા વાંચી લીધી હોત તો કદાચ કૂતરો બચી શક્યો હોત પણ એટલે સમજ્યા વિચાર્યા જોયા વગર આપણે કાંઈ કામ કરવું જોઈએ નહીં ઉસને ઉસ વફાદાર કુત્તે સમાધિ બનવાઈ જો આજ ભી પાટણ જિલ્લા કે રાધનપુર કે તલાક કે કિનારે પર ખડી હૈ આપણે એમ થાય કે માણસોની તો સમાધિ બને પણ કૂતરાની પણ સમાધિ કેમ કે કૂતરાની એકદમ એની વફાદારીથી કામ એને નિભાવ્યું હતું પણ કે છે કે સમાધિ એને ત્યાં બનાવી છે ક્યાં પાટણ જિલ્લામાં રાધનપુર ગામ માયની સમાધિ છે ઓર ઉસ કુત્તી કી વફાદારી કી કથા સંસારકો સુના રહી હૈ અને આ કૂતરાની જે વફાદારીની કથા જે છે એ આજે પણ ત્યાં હયાત છે અને બધાને સંભળાવી રહી છે આજે તમને દેખાય છે ચિત્રમાં કુતરાની સમાધિ મંદિર જુઓ એટલે આપને આશ્ચર્ય થાય કે કૂતરાની ને કૂતરાની શું સમાધિ મંદિર હોય પણ હા કૂતરાની આ પાઠ બહુ સરસ છે કૂતરાની વફાદારી તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો છે બરાબર